નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર સિહોદ ડાયવર્ઝન સામાન્ય વરસાદમાં ધોવાતા 2.31 કરોડ પ્રજાના પાણીમાં ધોવાયા. વાહન ચાલકોને ભર ચોમાસામાં કિલોમીટરમાં વધારો થતા ભારણ વધશે, મુશ્કેલીમાં વધારો. તંત્ર ઉપર ઠીકરું વાહન ચાલકોએ ફોડ્યું. ભારજ નદી ઉપરનું ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાતા સાંસદ જસુભાઈ રાઠવા પણ સ્થળ ઉપર આવી જઈ નિરીક્ષણ કર્યું. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સિહોદ પાસે આવેલા ભારજ નદી પુલના પાયા બેસી જવાને 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. પાયા બેસી જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેને લઈને તંત્ર દ્વારા 6 મહિના અગાઉ 2.31 કરોડના ખર્ચે 700 થી 800 મીટર જેટલા લાંબા ડાયવર્ઝનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે હાલ ચોમાસાના સામાન્ય વરસાદી પાણીમાં ડાયવર્ઝનનું ધોવાણ થતા પ્રજાના ટેક્સના રૂપિયા પાણીમાં ધોવાઈ જતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્ર ઉપર લોકોએ દોષનો ટોપલો ઢોળ્યો હતો અને ડાયવર્ઝનમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનું લોકોએ આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે વડોદરાથી છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશને જોડતો 56 નંબર હાઈવે ખૂબ જ અગત્યનો અને જીવાદોરી સમાન ગણાતો હાઈવે. વાહન ચાલક અને દરરોજનું કમાઈ ઘર ચલાવનાર તેમજ નોકરી ધંધો કરી રોજગાર મેળવનારને ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થતો હાઈવે ફરી બંધ થઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ડાયવર્ઝનના પ્રજાના ઉપયોગ માટે કેટલા સમયમાં ફરી કાર્યરત કરવામાં આવશે. જાંબુઘોડા લાઈવ, આરિફ પઠાણ, છોટાઉદેપુર.